જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સાજિદભાઈ પિંજરા નામના વેપારીને ત્યાં ગોડાઉનમાં તપાસણી કરતા એક્સપાયરી ડેટનો સંખ્યાબંધ ખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજે 3.5 લાખની કિંમતના તમામ અખાદ્ય સામગ્રીના પેકેટ વગેરેનો કબજો કરી લેવામાં આવ્યો અને ગુલાબનગર ડમ્પિંગ પોઈન્ટ નજીક જેસીબીથી ખાડો કરીને તમામ અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો. જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરને મળેલ ફરિયાદ અનુસંધાને શહેરના વારિયા મસ્જિદની બાજુમાં મચ્છીપીટ ચોક ખોજા નાકા જામનગરના ગોડાઉનમાં તપાસ કરતા ગોડાઉન તથા સેલ વિભાગમાં રહેલ અલગ અલગ ખાદ્ય ચીજોમાં લેબલમાં એક્સપાયરી ડેટ મળી આવી હતી, તેમજ દુકાન ગોડાઉનમાં કાયદા મુજબ કોઈ જગ્યાએ નોટ ફોર સેલ જેવા બોર્ડ દર્શાવેલ ન હતો. તેથી વિક્રેતાના જણાવ્યા મુજબ સમગ્ર એક્સપાયરી જથ્થો છોટા હાથી વેહિકલમાં સોર્ટિંગ કરી એક્સપાયરી ડિટેલ માલ અલગ અલગ તારવી સમગ્ર જથ્થો આશરે 3.5 લાખની કિંમતનો માલ ડમ્પિંગ સાઇટ ગુલાબનગર ખાતે લઈ જવામાં આવ્યો, જ્યાં જેસીબીથી ખાડો કરી જમીનમાં દાટવામાં આવ્યો. ડીબી પરમાર, જામનગર મહાનગરપાલિકા. અત્યારે આ ઉનાળાની સિઝનને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી શહેરના લોકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે એ બાબતની ચિંતા કરીને એફએસઓની ટીમ દ્વારા શહેરમાં સતત ફૂડ ચેકિંગ, સેમ્પલિંગ, ગોલા ગુલ્ફી વગેરે જગ્યાએ અમે તપાસ કરીને અમારી કામગીરી કરી રહ્યા છીએ. એ દરમિયાન ખોજાવાડ વારિયા મસ્જિદ આગળ સાજિદ મહમદ કપડવંજી જાતે પિંજારા એની એક ગોડાઉન હતું, એમાં નોટ ફોર સેલ લખ્યા સિવાયની તમામ એક્સપાયરી ડેટ ખાદ્ય પદાર્થો વેચાણ કરે છે એવું જણાતા એ પેઢીની મુલાકાત લેતા 131 જાતના ખાદ્ય પદાર્થો કે જેની અંદાજિત કિંમત 3.5 લાખ રૂપિયા હતી એવો જથ્થો મળી આવતા આ જથ્થો જપ્ત કરી અને ડમ્પિંગ સાઇડ ઉપર નાશ કરાવવાની કાર્યવાહી કરેલ છે. ઉપરાંત જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે એને આ એક્સપાયરી ડેટ ખાદ્ય પદાર્થો ન રાખવા અને નોટ ફોર સેલ એવું લેબલ લગાડવા માટે તાકીદ કરી અને નોટિસ આપવામાં આવેલ છે.